માનવનો જન્મ કોઈને પરાજિત કરવા માટે છે ખરો સ્પર્ધા ગળાકા તુમુલ યુદ્ધ એ જ શું જીવન ક્રીડા છે આપોઆપોના બદલે મારો કાપોના નારાની ગુંજ સાર્થક છે ખરી ડ્રાઈવ કરવાની મજા લેવી છે કે સૌને ઓવરટેક કરી જવાનો આનંદ લૂંટવો છે શાસક પક્ષ સતત પ્રયાસો કરે છે કે સામેના બધા ધૂળ ચાટે અને અમે કાયમી શાસક બની રહીએ એવી આજની પરિસ્થિતિ છે વિપક્ષનો ભાઈ સાહેબ બાપા એવા કાલાવાલા કરીને ભેગા થવા મઠથે છે તો શંભુ મેળો ઈચ્છે છે કે શાસકોને પછાડી દઈએ શિક્ષણ બોર્ડના પરિણામોની સિઝનમાં છાપા ભરી ભરીને સૌ દાવા કરે છે કે અમે કેટલા એને પાછળ પાડી દીધા છે કુટુંબમાં સાસુમાં પોતાની જ વહુને તો નણંદ બા પોતાની ભાભીને અહમથી માત કરવા સદા તત્પર છે કેવી ધામ હરીફાઈ ચાલી રહી છે અન્યને પાડી દેવાની સામેનાને પછાડી દેવાની અને સૌને હરાવી દેવાની જીવન એક અજબ ક્ષેત્ર છે ચેસની રમત છે આ રમતના બે જ ખેલાડી છે પ્રભુ અને માણસ પરંતુ આ રમતમાં જીત તો હંમેશા પ્રભુની થાય છે એ ભૂલવા જેવું નથી માણસ પાસે અક્ષોહિણી સેના હશે તો પણ તે હારશે કારણ સામા પક્ષે ભગવાન જેવો એકમાત્ર સારથી હશે માણસ ગમે તેટલી ચતુરાઈ દાખવે કે પછી કુશળતાનો પ્રયોગ કરે પણ કદી તે પ્રભુને પરાજિત કરી શકવાનો નથી કારણ પણ સીધું છે કે પ્રભુ એટલે પ્રભુતા નહીં પણ પ્રભુ એટલે સત્ય સચ્ચાઈ એ તો નિર્વી વાત છે કે સચ્ચાઈ પાસે પ્રભુતા હારે છે અને એ પ્રભુતા હાથે પરાજિત થવાનો આનંદ અપાર હોય છે કબીર સાહેબે સાહેબનો જે હિસાબ માંડ્યો છે તે જ ઉત્તમ છે પ્રભુ 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 જીતે તો તો કી ઓર હારે પ્રીતમ મેરે આપણે જેને વારંવાર ભૂલી જઈએ છીએ તેવું આધ્યાત્મિક જીવનનું મુખ્ય સત્ય છે માણસ પ્રભુના હાથનું ઓજાર છે તેથી જીવનમાં જેટલી હારો એટલે કે ડેફિસિટ ડિફિક્સ તમને મળી હોય એ સઘળી હારોને એક હારમાં પરોવીને પ્રભુના ગળામાં પહેરાવવાની મજાની હાર બનાવી લેવાની આવી ભેટથી પ્રભુ અતિશય પ્રસન્ન થાય છે પ્રભુ મનોમન બોલે છે જીવનમાં જે કંઈ મારા દીકરાને મળ્યું છે તે મને હવે સમર્પણ કરે છે આટલા દિવસ સુધી તે પોતાને મારાથી દૂર રાખતો હતો અલગ રાખતો હતો એમ જાણીને કે હું એનાથી નાખુશ છું કેમ કે તેણે જીવનમાં કોઈ જીત નથી મેળવી પણ મારો દીકરો ભૂલી ગયો કે તેને વારંવાર પરાજિત કરવામાં મારી યુક્તિ હતી જે યુક્તિથી હું તેને મારી પાસે લાવવા ઈચ્છતો હતો આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ આ આખી પરિકલ્પના ગુરુદેવ ટાગોરના ગીતાંજલિની છે ગુરુદેવ માને છે કે જીવન એક ક્રીડા છે તેમાં હાર જેવું કંઈ છે જ નહીં આપણું સમગ્ર અસ્તિત્વ રમત રમે છે અને આપણે તેની રમત જોઈએ છીએ આપણે વ્યર્થ માનીએ છીએ કે હું જીત્યો ને મેં તેને હરાવ્યો હકીકતમાં તો પ્રભુના હાથે જે હારે છે તે જ ખરેખર જીતે છે જે હારે છે તે શીખે છે અને જે શીખે છે તે જીતે છે ગુરુદયાલ મલિકજીએ ગીતાંજલિ કાવ્ય અઠાણું નું ગુજરાતી અનુવાદ કર્યો છે તે આપણને માર્ગ ચિંધી જાય છે આરો પીસ તુજ કંઠ મારી હાર તણો આ હાર आरोपिश तुझ कंठे मारी हार तणो आहार दूर क्या सुधी रहिश मारा बल जानू हूँ, जानू अभिमाने जासे निबिड़ व्यथा प्राणो फाटी जासे जाणु हूं जाणु अभिमाने जासे निबिड़ व्यथा प्राणो प्राणों फाटी जासे शून्य હૃદય બંસી તવ ગીતો ગાશે પાષાણો પણ જશે પીગળી નયન જલે ચોધાર હારો પીશ તુજ કંઠે મારી હાર તણો આહાર